આજે આપણે ધોરણ 2 ગણિત વિષયમાં અભ્યાસ કરીશું. તો તમે પાન નંબર 9 ઉપર જુઓ, પ્રકરણનું નામ છે જૂથમાં ગણવું. બાળકો, અહીંયા ચિત્ર આપેલું છે, એ તમે ધ્યાનથી જુઓ. જો કપનું ચિત્ર છે તો તમારે આ કપ ગણવાના કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા 10 લખવાના. તો આ કપ છે ને એ 10નું જૂથ બન્યું કહેવાય. એવી જ રીતે આ પગરખા આપેલા છે, તો પગરખાની આ એક જોડ કહેવાય, આ 2 3 4 5 6 7 8 9. તો બાળકો, આ પગરખાની કેટલી જોડ છે બધી મળીને કુલ? તો કે 9 જોડ છે. એવી જ રીતે બાળકો પાન નંબર 10 ઉપર જુઓ. તો અહીંયા તમારે જુદી જુદી જૂથમાં કેવી રીતે રાખી છે વસ્તુઓ તે જુઓ, અને દરેક વસ્તુને ગણ્યા વગર તમારે અનુમાન લગાવીને જવાબ આપવાનો છે. જો અહીંયા પહેલાં ચિત્રમાં ગ્લાસ આપેલા છે, તો ગ્લાસ કેટલા હશે? તો આ 3 છે, આ 3 છે, આ 3 છે, આ 3 છે. તો કુલ જૂથ કેટલા ગ્લાસ હશે? તો કે 12. જૂથમાં કેટલા ગ્લાસ છે? 12. તો અહીંયા તમારે લખવાના 12. એવી જ રીતે આ બંગડી વેચવાવાળી છે, તો બંગડીઓ લઈને બેઠેલી છે. તો આ પહેલાં આ એક જૂથ કહેવાય, આ બીજું જૂથ, ત્રીજું, ચોથું, પાંચમું. તો આ 5 જૂથ છે. હવે 5 જૂથમાં કેટલી બંગડીઓ હશે? તો પહેલાં જૂથમાં કેટલી છે? 1 2 3 4 ને 5. પહેલાં જૂથમાં 5 છે, એવી રીતે બીજામાં બી 5, ત્રીજામાં બી 5, આમાં બી 5 ને આમાં બી 5. તો બધી મળીને કેટલી હશે બંગડીઓ? તો કે 25. તો અહીંયા તમારે લખવાના 25. એવી રીતે આ છે કાનની બુટ્ટી, અહીંયા લખ્યું છે ખાલી જગ્યા કાનની બુટ્ટીની જોડ. તો આ કેટલી જોડ હશે બધી મળીને? તો તમારે ગણવાની, આ 1 જોડ 2 3 4 5 6 7 8 9 10 11 12. તો અહીંયા તમારે લખવાના 12. પછી અહીંયા છે દરેક જૂથમાં કેટલી ચમચી છે? તો આ ચમચીઓનું જૂથ છે, 3 જૂથ છે. એમાં એક જૂથમાં કેટલી ચમચી હશે? તો કે 8. તો તમારે અહીંયા લખવાના 8. હવે બધી ચમચી કુલ મળીને કેટલો હશે? તો કે 24. આ તરી 24. પછી પાના નંબર 11 ઉપર જુઓ, અંદાજ લગાવો ઓછું કે વધારે એની સાચા જવાબને ગોળ કરો. એટલે કે અંદાજ લગાવીને જે સાચો જવાબ હોય એની ઉપર તમારે ગોળ કરવાનો. તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા કેટલી, 40થી વધારે કે 40થી ઓછી? તો કે 40થી ઓછી જ હોય તો આમ ગોળ કરવાનો. પછી મોસંબીમાં રહેલા બીજની સંખ્યા કેટલી, 50થી વધારે કે 50થી ઓછી? તો કે 50થી ઓછી જ હોય, તમે મોસંબી તો ખાધી જ હશે. પછી દિવાસળીની પેટીમાં રહેલી દિવાસળીની સંખ્યા કેટલી, 30થી વધારે કે 30થી ઓછી? તો 30થી ઓછી જ હોય. પછી તમારા વર્ગમાંની પેન્સિલની સંખ્યા કેટલી, 45થી વધારે કે 45થી ઓછી? તો 45થી ઓછી હોય તો એની ઉપર આમ ગોળ કરવાનું. પછી સાયકલના એક પૈડામાં આવેલા આરાની સંખ્યા 20થી વધારે કે 20થી ઓછી? તો કે 20થી ઓછી જ હોય. તમે સાયકલ જોઈ હશે તો આ આરા કહેવાય. હવે પાના નંબર 12 ઉપર જુઓ. તો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો. જો આ બાળકો કૂદે છે ને, તમે ચિત્રમાં દેખાય છે ને, પછી અહીંયા જુઓ, તમે પડ્યા સિવાય જમણા પગે કેટલી વાર કૂદી શકો? તમારે આ પ્રવૃત્તિ કરવાની, તમે જેટલી વાર કૂદી શકો એટલી વાર તમારે અહીંયા લખવાનું. 10 વાર કૂદી શકો તો 10 વાર લખવાનું. પછી તમે પડ્યા સિવાય ડાભા પગ પર કેટલી વાર કૂદી શકો એ પણ પ્રવૃત્તિ છે, તો તમારે કૂદીવાનું. કદાચ 5 વાર કૂદી શકો તો 5 લખવાનું, 5 વાર. 10 વાર કૂદી શકો તો 10 વાર લખવાનું. પછી અહીંયા જુઓ, ટપકા જોડો. જોજો નામનો કૂતરો છે અને તે ભૂખ્યો છે, તો આપણે તેને ક્રમમાં ગોઠવવાનું છે 21 થી 52 સુધી. જો આ ચિત્ર આપેલું છે તો આપણે આ 21 થી 52 સુધી અહીંયા આમ આવી રીતે આમ જોડવાનું ટપકાને. 23 24 25 26 એવી રીતે 52 સુધી જોડવાનું, તો આ ચિત્ર બની જશે. જે ખાવાની વસ્તુ છુપાયેલી છે તેનું ચિત્ર તૈયાર થશે. એ તમારે ચોપડીમાં ઘરે દોરીને તૈયાર કરવાનું. એવી રીતે બાળકો જો પાના નંબર 13 ઉપર, તો અહીંયા તોફાની ભૂરું છે. આ ભૂરું છે, ભૂરું પાસે ચોપડીના કેટલાક પાના છે. જો આ પાના ચોપડીના ચિત્રમાં દેખાય છે તમને, તો અહીંયા જો પાના આપેલા છે એને આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા 48 ક્રમ આપેલો છે, 48. તો 48ની પહેલાં કેટલા આવશે? અહીંયા મૂકવાના 47, આમ લખવાનું. પછી 48 તો આપેલા જ છે, પછી કેટલા આવશે? 48 પછી 49, પછી 50, પછી 51, પછી 52, 53. બની ગઈ, સાચા ક્રમમાં નંબર લખાઈ ગયા ને.
એવી રીતે તમારે ચોપડીમાં લખીને તૈયાર કરવાનું. પછી અહીંયા જુઓ આ ચિત્ર આપેલું છે, તો જો કોયડાવાળી પૂંછડી ચીપકું ઉંદરની મોટી પૂંછડી છે, આ ઉંદર છે એને મોટી પૂંછડી છે. જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડી આવી, એની પૂંછડીને થાંભલા સાથે બાંધવાનું વિચાર્યું. તેને મોટી સંખ્યા સાથે થાંભલાની શરૂઆત કરી. તે ક્રમમાં નાની સંખ્યા અંકો તરફ જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી. તેને પૂંછડી બાંધવામાં મદદ કરો, પરંતુ પૂંછડી પોતાને ક્યાંય પણ ન ઓળંગે. તો આ મોટો અંક કેટલો છે? 37. તો આમ 37 પછી કેટલા આવશે? 36. તો આમ તમારે જોડવાનું 36. પછી કેટલા આવશે? 35. તો આમ કરવાનું 35. પછી આમ 34. 34 પછી કેટલા આવશે? 33. પછી 32. 32 પછી કેટલા આવશે? તો કે 31. આવી રીતે. પછી 30. 30 પછી 29. 28. બરાબર. તો આ મોટા સંખ્યા તરફથી તમારે નાની સંખ્યા તરફ જવાનું અને આમ જોડીને ચિત્ર બનાવવાનું. બાળકો, આજે આપણે જૂથમાં ઘણું એના વિશે અભ્યાસ કર્યો, તો તમે પણ ઘરે તૈયાર કરજો નોટમાં લખીને. બીજું આપણે નેક્સ્ટ યરમાં ભણીશું.